नमस्कार, तो हूँ नकुम रोहित અને સ્વાગત છે તમારા બધાનું આપણી YouTube ચેનલ ની અંદર। તો આજે એક નવો વિડિયો સાથે આપણે વાત કરીએ કે વિદ્યાર્થીઓ માટે એક અગત્યના સમાચાર મળી રહ્યા છે કે કેવાન કે મિત્રો બોર્ડની પરીક્ષામાં પાસ થવા માટે હવે શું તમારે ફક્ત અને ફક્ત 23 માર્ક જ લેવા પડશે। તો મિત્રો આ ધોરણ 10 અને 12 માં એક નિર્ણય લેવામાં આવ્યો છે। તો શું 23 માર્ક માં પાસ થશે કે મિત્રો તેથી વધારે કરવાની છે તેની વાત આપણે આ વિડિયો ની અંદર કરશું। તો ચાલો સંપૂર્ણ વિગતવાર આપણે વિડિયો જોઈએ, પણ તે પહેલા ચેનલ માં તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો અને સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરવાનું ભૂલશો નહીં। તો ત્યારબાદ આગળ વાત કરીએ આપણે વિડિયો ની અંદર, તો જોઈએ કે ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડ ની પરીક્ષામાં પાસ થવા માટે મિત્રો અત્યારે જે આ ન્યૂઝ વાયરલ થઈ રહી છે કે તમે 23% માર્ક છે તમે પરીક્ષા પાસ કરી શકશો। તો શું આ વર્ષે 23% માર્ક્સ જ જોઈશે? તો મિત્રો એના વિશે આગળ વાત આપણે કરીએ કે આ સમાચાર સાચા છે કે ખોટા, તો તેની આપણે ચર્ચા આ વિડીયોની અંદર કરશું। બોર્ડની પરીક્ષામાં પાસ થવા માટે શું શું જરૂરી છે? તો કે સોશિયલ મીડિયા પર અવારનવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે જેમાં ઘણી ભ્રામક પણ હોય છે। તો જોઈએ કે મિત્રો ધોરણ 10ની અંદર અને ધોરણ 12ની અંદર બોર્ડની પરીક્ષામાં લઈને પાસિંગ માર્કને લઈને એક જ આવી ખબર જે વાયરલ થઈ રહી છે। તો તેની અંદર જોઈએ હવે કે આ ખબરમાં કહેવામાં આવ્યું છે કે આ બાબતે બોર્ડ પરીક્ષામાં પાસિંગ માર્ક્સે હવે 33% ઘટાડી અને 23% કરી દેવામાં આવ્યું છે, પણ જેને લઈને સરકારે સ્પષ્ટતા કરી છે। પરંતુ હવે તેની વિશે વાત કરીએ આપણે કે વાયરલ ખબર મુજબ આ વખતે બોર્ડની પરીક્ષામાં પાસિંગ માર્ક 33% ઘટાડીને 23% કરી દેવામાં આવ્યા છે। કેમ કે કોરોનાના કારણે પ્રભાવિત થયેલ અભ્યાસમાં કારણે વિદ્યાર્થીઓને હિતમાં આ ફેંસલો લેવામાં આવ્યો છે, એવી રીતના આ મેસેજ વાયરલ થઈ રહ્યો છે। પણ વર્ષ 2021ના બોર્ડની પરીક્ષામાં હવે વિદ્યાર્થીઓએ માત્ર 100માંથી 23 માર્ક જ લેવા પાસ કરવા માટે લેવા પડશે। તો જોઈએ કે જો કે PIB ફેક્ટે આ જે ફેક ન્યૂઝ હોવાનું જણાવવામાં આવ્યું છે અને PIB ફેક્ટે ટ્વિટર ઉપર ટ્વીટ કરીને પણ કહ્યું છે કે આ જે ન્યૂઝ છે એ ફેક જે છે એવી રીતના જણાવી રહ્યા છે। તો ત્યારબાદ વાત કરી કે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 10મા અને 12મા બોર્ડની પરીક્ષામાં હવે પાસ થવા માટે 33% ઘટાડીને 23% કરી દેવામાં આવ્યા છે। આ દાવો ફેક છે અને શિક્ષણ મંત્રાલયે આવી કોઈ પણ જાતની જાહેરાત કરી નથી। તો ત્યારબાદ મિત્રો હવે જોઈએ કે તેના માટે વધારે માહિતી તમારે મેળવવી હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલને આજે જ જોઈન કરી લો, જેથી આવી નવી નવી માહિતી અમે અમારા ચેનલની અંદર કે ટેલિગ્રામ ચેનલમાં મૂકતા રહીશું। અને ટેલિગ્રામ ચેનલની લિંક તથા મિત્રો આપણે આ ફોર્મ જે છે તો અમારી ચેનલની અંદર ખેડૂતો માટેની તમામ તથા ગુજરાત સરકારની તમામ યોજનાઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાના વિડીયો અમે આ ચેનલ દ્વારા અવારનવાર મોકલતા રહીએ છીએ। તો અમારી ચેનલને તમે આજે જ સબસ્ક્રાઇબ કરી લો અને તેની સાથે સાથે બેલ આઇકન છે તેને પણ પ્રેસ કરી દેજો, જેથી હું અવારનવાર નવા વિડીયો અપલોડ કરું ત્યારે સૌપ્રથમ નોટિફિકેશન તમને મળતી રહે। તો મળીએ આપણે નવા વિડીયો સાથે નવા કન્ટેન્ટ સાથે, ત્યાં સુધી બાય બાય।